જેમાં ભારતની કુલ 15 લાખ સરકારી તેમજ ખાનગી શાળાનું મૂલ્યાંકન થયું હતું। આ મૂલ્યાંકન યુનિસેફ અને નિર્વાણા સંસ્થા દ્વારા થયેલું હતું। તેમાં કુલ 6 કેટેગરી નક્કી કરેલી હતી, જેમાં ધી રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ 100% મૂલ્યાંકન સાથે પ્રથમ ક્રમે મેળવી સમગ્ર કેટેગરીમાં 100% મેળવ્યા હતા। આ પુરસ્કાર દિલ્હી સ્થિત આકાશવાણી રંગભવન દિલ્હી સાંસદ માર્ગ ખાતે યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન ડોક્ટર સુભાષ સરકાર શિક્ષા મંત્રાલય તેમજ ડોક્ટર રાજકુમાર રંજનસિંહ શિક્ષા મંત્રાલય દ્વારા સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર શાળાને અર્પણ કરવામાં આવ્યો હતો। આ પુરસ્કાર મેળવ્યા બાદ શાળાને ગુજરાત શિક્ષણ વિભાગના એસપીડી વિભાગ તેમજ એચઓટી દ્વારા અભિનંદન પાઠવ્યા હતા। ગુજરાતની કુલ 11,958 શાળામાં સુરતની ધી રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલની આ સિદ્ધિ સરકારી તેમજ ખાનગી શાળા માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે। મારું નામ ડૉક્ટર વિરલ મુકેશભાઈ નાણાવટી છે। હું ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એઝ અ કોઓર્ડિનેટર કાર્યરત છું। અમને 21-22ની અંદર દેશની અંદર શ્રેષ્ઠ રાષ્ટ્રીય સ્વચ્છતા પુરસ્કાર અમારી શાળાને મળેલ છે બદલ અમે ખૂબ હર્ષની લાગણી અનુભવીએ છીએ। સૌ પ્રથમ વખત જ્યારે સરકાર દ્વારા 2016-17ની અંદર આ સ્વચ્છતા પુરસ્કારની જાહેરાત થઈ હતી ત્યારે કોઈક સંજોગોવશ અમે એની અંદર ભાગ નહોતા લઈ શક્યા, પણ જ્યારે આ વર્ષે 2020-21ની અંદર એના ફોર્મની જાહેરાત થઈ એટલે અમારી શાળા કે જેમાં અમે સખત પરિશ્રમ કરીએ છીએ સ્વચ્છતા માટે, કારણ કે અમે એવું માનીએ છીએ કે સ્વચ્છતા છે તો શિસ્તતા છે અને શિસ્તતા છે તો તમારું પરિણામ ઊંચું આવી જ શકે, એટલે સ્વચ્છતાને પહેલી પ્રાયોરિટી આપી હતી। અને મેનેજમેન્ટ મેમ્બર સાથે વાત થઈ કે સર આપણે આ રીતે કંઈક સારું એવું રિઝલ્ટ લાવી શકીએ એમ છીએ અને નેશનલ લેવલે પણ જઈ શકીએ એમ છીએ, એટલે સરે પરમિશન આપી કે ઠીક છે તો આપણે એનું ફોર્મ ભરીએ। સૌ પ્રથમ વખત જ્યારે ફોર્મ ભર્યું ત્યારે યુનિસેફે 36 પ્રકારના પ્રશ્નોના અમને સવાલ પૂછ્યા હતા। આ 36 પ્રકારના પ્રશ્નોના સવાલની અંદર અમે લોકોએ A+ એટલે કે 99 થી 100 માર્કની વચ્ચે માર્ક મેળવ્યા હતા। તેના પરિણામ સ્વરૂપે અમે ડિસ્ટ્રિક્ટ લેવલે સિલેક્ટ થયા હતા। ડિસ્ટ્રિક્ટ લેવલે ટોટલ 10 સ્કૂલો સિલેક્ટ થઈ હતી, તેમાં પણ અમારો પ્રથમ રેન્ક હતો। ડિસ્ટ્રિક્ટ લેવલે સિલેક્ટ થયા પછી એનું પછીનું સ્ટેપ હતું કે ભાઈ રાજકીય લેવલે જઈએ એટલે કે સ્ટેટ લેવલે જઈએ, ત્યારે યુનિસેફ તમે જે 36 પ્રકારના સવાલના જવાબ આપ્યા છે એ ખરેખર વાસ્તવિક છે, એના ફોટોગ્રાફ્સ એની ક્લિપ્સ એની સાથે એ લોકો ઓડિયો ક્લિપ લેવા આવે અને એનું સર્વે કરે। એ સર્વેની અંદર પણ અમે A+ એટલે કે 90 થી 100 માર્કની વચ્ચે મેળવ્યા હતા અને શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા અમારી શાળાને ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ સ્વચ્છ પુરસ્કાર આપ્યો હતો। ત્યાર પછીનું સ્ટેપ હતું કે ભાઈ નેશનલ લેવલે જવું છે, તો નેશનલ લેવલે જવા માટે દિલ્હી ફોર્મ ભરવું પડે। એ ફોર્મ અમે લોકો ભર્યું અને દિલ્હીથી એક સ્પેશિયલ યુનિસેફની જુદા જુદા રાજ્યોથી નિમાયેલી ટીમ આવે, આ ટીમ રેન્ડમલી આવે તમને કોઈપણ પ્રકારના જાણ કર્યા વગર, કે આ જે માહિતીઓ એમને આપી છે એ ખરેખર વાસ્તવિક છે, કાર્યરત છે અને એનું એક પ્રમાણપત્ર અમારે શાળાએ લખીને આપવાનું હોય। જ્યારે ટીમ અહીંયા આવી હતી ત્યારે એ ટીમે અમને એવું કહ્યું હતું કે સાહેબ અમે ઇન્ડિયાના જુદા જુદા રાજ્યોમાં ફર્યા પણ ક્લાસરૂમની વિઝિટ કરી, ટીચરોની વિઝિટ કરી, ટોયલેટ બાથરૂમની વિઝિટ કરી, કેમ્પસની વિઝિટ કરી, સિંગલ વન કચરું એમને નથી મળ્યું અને એના કારણે અમારું જે રજિસ્ટર હતું જે દૈનિક હાજરી મૂકાતી એની અંદર હાજરી એમને જોઈ કે ભાઈ બાળકોની હાજરી પણ સર આપણે સ્કૂલનો સ્વચ્છતામાં આખા દેશમાં પ્રથમ ક્રમ આવ્યો છે, એના ધારાધોરણો શું હતા અને કઈ રીતે આપણું આ સિલેક્શન થયું છે તે વિશે કહો। ધારાધોરણોમાં એ લોકોએ યુનિસેફની ટીમે 6 કેટેગરીમાં ટોટલ એનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં સેનિટાઈઝર, વોટર ક્લિનિંગનેસ અને ગ્રીન સ્કૂલ એ 6 કોન્સેપ્ટના આધારે ટોટલ 5 સ્ટારનું રેટિંગ કરવામાં આવ્યું હતું, જેમાં સર્વપ્રથમ ડિસ્ટ્રિક્ટ લેવલે ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ સિલેક્ટ થયેલી, ત્યારબાદ રાજ્ય લેવલે 5 સ્ટારના રેટિંગ સાથે સિલેક્ટ થયેલી અને અંતમાં નેશનલ લેવલે અમારી સ્કૂલ સિલેક્ટ થઈ હતી જેમાં 15 લાખ સ્કૂલમાંથી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અમે। સર આપણે સ્કૂલને આપણે આટલા 3-4 વર્ષોમાં આપણે આટલી બધી આગળ કરી છે તેની પાછળના મહત્ત્વના કારણો શું છે? ટીમવર્ક એક મહત્ત્વનું કારણ છે, ટીમવર્કની સાથે કામ કરીએ એટલે સફળતા આપણને પ્રાપ્ત થાય છે, પ્લસ આજે એવોર્ડ પ્રાપ્ત થયો છે ડેડિકેશન એનું જે કાંઈ શ્રેય અમે આપવા માગીએ છીએ અમારી હાઉસકીપિંગ સ્ટાફને આપવા માગીએ છીએ, કેમ કે એ લોકો પૂરા આખો દિવસ
સાફ સફાઈમાં અને સ્ટુડન્ટને ડિસિપ્લિનનું ખાસ નોલેજ આપવામાં આવે છે, જેના કારણે આમ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. 6000 વિદ્યાર્થીઓ સાથે આપણે આ સ્વચ્છતામાં આપણે સ્કૂલને આપણે કેવી રીતે આખું હેન્ડલ કરતા હોય છે તે વિશે પણ કહો. 6000ની જે સંખ્યા છે એમાં હરેક ડિપાર્ટમેન્ટમાં હરેક પ્રિન્સિપલ જે કાંઈ ઇન્ચાર્જ છે એ લોકો પોતાના અંદરના જે કાંઈ સ્ટાફ આવે છે એ લોકો સ્ટાફને ડિસિપ્લિન બાબતની મહેનત કઈ રીતનું આપણે સ્વચ્છતા રાખી એનું ધ્યાન દેવામાં આવે છે એ જ લોકો વિદ્યાર્થીઓને ક્લાસરૂમની અંદર ઇન્ફોર્મ કરે છે, જેથી વિદ્યાર્થી મિત્રો કોઈ બી પ્રકારનું કચરું કેમ્પસમાં ન નાખે. પ્લસ હરેક જગ્યાએ આપણે કચરું નાખવા માટે અલગ અલગ ડસ્ટબિન મૂકેલા છે જે અને સેનિટાઇઝરનો યુઝ કરેલો છે, જેથી કોઈ પણ વિદ્યાર્થી આખા કેમ્પસમાં કે આવનાર કોઈ બી વ્યક્તિ કેમ્પસમાં જે કાંઈ વ્યક્તિ આવે છે કોઈ પણ વ્યક્તિ કેમ્પસમાં કચરો ન નાખે એનું ખાસ ધ્યાન રાખે છે.